दिनांक 11 नवंबर 2010 सदगुरु श्री गुणातीतानंद स्वामी की दीक्षा द्विशताब्दी के उपलक्ष में पूज्य श्री हरिनारायण दास जी स्वामी ने स्वामी के दिव्य जीवन प्रसंगों की स्मृति करवाएगी। कोई मत पांच मत से के मत मतांतरो बीजा एमा कोई एवो मत करो के केवल वातो सांभळीने ब्रह्मरूप करी दिए। स्वामी एम लखे के आ वातो तो ब्रह्मरूप करी दीवी छे, मायाना आवरण टाळी दीवी छे। एक तुलसी करीने भगत भलो भळो, साव भलो भळो, स्वामीनी पछी स्वामी प्रत्ये खूब प्रेम भाव, महिमा बुद्धि। स्वामी पासे आवे ने वातो सांभळे એટલે બ્રહ્મની કઈ વાત આવે ને એટલે તુલસી ભગત એમ બોલે કે સ્વામી બ્રહ્મ દેખાડો ને, બ્રહ્મ દેખાડો ને, એમ વારંવાર કીધા કરે। એટલે સ્વામી એક દી કે બેસ સામે અને સાંભળ વાતો, અને સ્વામી એવી જોરદાર વાતો કરી કે પેલાને આમ તેજ તેજ દેખાણું, ઓહો ઓહો ઉભો થઈ ગયો, ઓહો ઓહો કરવા માંડ્યો, ઓહો ઓહો બધા પકડી લીધો, શું છે તો અહો તે દેખાય છે। પકડવા ગયા તો ચાલ્યા ગયા અને દિવાલ સોસરવા નીકળી ગયા, બ્રહ્મરૂપ થઈ ગયા વાતો સાંભળવાથી। ક્યાંય એવી સાધના કરી કે વાતો સાંભળી બ્રહ્મરૂપ થવાય? સ્વામી વાતો લખું છું કે આ વાતો બ્રહ્મરૂપ કરી દેવી છે, કારણ કે સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ હતા। અમદાવાદની અંદર વેદાંતિઓ અહમ બ્રહ્માસ્મી એવી શાબ્દિક જ્ઞાનથી સત્સંગીઓને બહુ પરેશાન કરે। મહારાજને સંદેશો આવ્યો ત્યારે મહારાજે કોઈ વિદ્વાન પંડિતોને ન મોકલતા, જે બ્રહ્મ જ છે એવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે પંડિતોને તમે જવાબ આપો। સ્વામી અમદાવાદ પધાર્યા, પંડિતોની સભા થઈ અને અહમ બ્રહ્માસ્મી કરીને પ્રતિપાદન કરવા માંડ્યા, ત્યારે સ્વામી એટલું જ બોલ્યા, પંડિતો તમે બ્રહ્મને જાણો છો? હા, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી નેહ નાનાસી કિંચન, એવા વેદના વાક્ય માંડ્યા બોલવા। સ્વામી કે બ્રહ્મ, સુખદેવજી બ્રહ્મરૂપ થયા હતા, વ્યાસજી બ્રહ્મરૂપ હતા, તો ઝાડ અને પહાડમાં વ્યાપી અને જવાબ આપી શકતા હતા જળ ચેતનમાં, તો તમે બ્રહ્મરૂપ હો અને બ્રહ્મને જાણતા હો તો આ મંદિરનો જે થાંભલો એમાં વ્યાપી અને મને જવાબ આપો। એટલે પેલા મને પરસે વળી ગયું, કારણ કે આ તો જાયણા કે પાયમાં વિના કેવળ શબ્દો દોહરાવતા હતા। તો કે તમે જાણો છો? તો કે હા। તો કે તમે અમને બતાવો? એટલે સ્વામીએ પોતાની શક્તિ વ્યાપક હતી એ બતાવી અને થાંભલામાં વ્યાપી અને આખું મંદિર આમ ખડબડવા માંડ્યું, પંડિતો ધ્રુજી ગયા, બચાવો બચાવો, ભૂકંપ થયો કે શું? સ્વામીને ઉત્તર આપ્યો કે બ્રહ્મ છે એ સર્વત્ર વ્યાપક છે, અનંત કોટી બ્રહ્માને ધારી રહેલ છે, મુક્તોને પણ ધારી રહેલ છે। ત્યારે પેલા પંડિતોએ નમન કર્યા કે તમે બ્રહ્મને યથાર્થ જાણો છો, તમે બ્રહ્મરૂપ છો, આ બ્રહ્મરૂપ થવાનો અખાડો, એમાં અનંત ગ્રહસ્થ ભક્તો બ્રહ્મરૂપ થઈ ગયા। શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી બ્રહ્મરૂપ થઈ ગયા, જેની પૂજામાં સાક્ષાત ભગવાન આવે, પર્વતભાઈ 24 અવતારો જોઈ શકે ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી, જીણાભાઈ બ્રહ્મરૂપ થયા, ઉપલેટાના લાલાભાઈ બ્રહ્મરૂપ થઈ ગયા, વંથરીના કલ્યાણભાઈ બ્રહ્મરૂપ થઈ ગયા, માવા ભગત બ્રહ્મરૂપ થઈ ગયા, નેનપુરના દેવજી ભગત બ્રહ્મરૂપ થઈ ગયા, આ બ્રહ્મરૂપ થવાનો અખાડો, ભાયાવદના કેશવ ભગત બ્રહ્મરૂપ થયા, લોધિકા દરબાર અભયસિંહ બ્રહ્મરૂપ થઈ ગયા, ભાડેના પ્રતાપસિંહ, મેંગડીના માનસિંહ બાપુ, દેવસિંહ લુહાર, રાજાભાઈ ગુણાતીતાનંદ સ્વામીના સમગમથી બ્રહ્મરૂપ થઈ ગયા, જેતપુરના જીવા જોશી, એવા અનંત ભક્તો છે કે સ્વામીના સમાગમથી નિરાવરણ થઈ ગયા અને પરાપાર દ્રષ્ટિ થઈ ગઈ, સમાધિનિષ્ઠ બની ગયા છે। અને આપણી ગુણાતીત પરંપરાના સંતો સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી, સદગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, પુરાણી ગોપીનાથજી દાસજી સ્વામી, માનદ સ્વામી, નારાયણદાસજી સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, મુગર સ્વામી,
અગાઉ કઈ ધામમાં જાય એની બ્રહ્મમય દ્રષ્ટિ હતી, જોગી સ્વામી આજે હયાત છે. અને એમની પરંપરાના સંતો એ બ્રહ્મ ભાવે વર્તે છે, પંચ વર્તમાન યુક્ત ઇન્દ્રિય અંતકરણની ક્રિયાને દાબીને વર્તે, એને દેવ જેવા કે મનુષ્ય જેવા ન જાણવા, એ તો સાક્ષાત અક્ષર મુક્ત છે. અને અક્ષરધામ અહીં જ છે, પણ દ્રષ્ટિ ખુલે તો. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ઉજળી ગુણાતીત પરંપરાના આદ્ય ગુરુ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળ અક્ષરનો અવતાર, ભાદરા ગામમાં પ્રગટેલા એ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ઐશ્વર્ય, સાધુતા, સામર્થ્ય, દાસત્વપણું, સર્વોપરિભાવ વગેરે અનંત શુભ ગુણોથી સભર હતા. પોતાના પ્રસંગમાં આવનાર અનેક મુમુક્ષુ જીવોને સ્વામીએ ભગવાનની ઓળખાણ કરાવી મોક્ષ માર્ગના અધિકારી બનાવ્યા છે. ઈતર સંપ્રદાય કે ધર્મના હોય છતાં સ્વામીની અપ્રતિમ પ્રતિભાથી તેઓ પ્રભાવિત થઈ જતા. સ્વામીના સહવાસમાં આવનાર દરેકના હૃદયમાં શુભ સંસ્કારો ઉદય થઈ આવતા. એકવાર ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી સંતો સાથે ગિરનારના જંગલમાંથી પસાર થતા હતા. રસ્તામાં નારાયણ ધરે આવી સ્નાન કરી થોડી વાર વિસામો લેવા બેઠા. ઠંડો પવન વાતો હતો અને કૃપાનંદ સ્વામીની વૃદ્ધ અવસ્થાને લીધે તેમને ઠંડી લાગવા માંડી. અરે સ્વામી, આપણે નારાયણ ધરામાં સ્નાન તો કર્યું, પણ આ પવન તો હાડ સોસરવો નીકળે છે, બહુ જ ઠંડી લાગે છે. હે મહારાજ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અરે મંજી ઠક્કર, બે ત્રણ જણા જરા આજુબાજુમાંથી લાકડા લઈ આવજો. કૃપાનંદ સ્વામીને શરીરે ઠંડી લાગે છે, તાપણું કરી તેમની ઠંડી ઉડાડીએ. હા સ્વામી, હમણાં લઈ આવીએ. સ્વામી અહીં બેસો, હમણાં લાકડા આવી જશે. હે મહારાજ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામી લો, આ ચાદર ઓઢાડી દઉં. ગુણાતીત, ચાદરથી પણ ઠંડી ઓછી નહીં થાય એવું લાગે છે, અંદરથી ખૂબ ટાઢવાય છે. સ્વામી થોડી વાર ધીરજ ધરો, મહારાજ સારાવાના કરી દેશે. જુઓ ભક્તો, સામેથી કોઈ છોકરો લાકડા કાપીને આવે છે, ચાલો તેમની પાસે જઈએ. એ છોકરા, અમારા એક સ્વામીને ઠંડી લાગી છે, તેમની ઠંડી ઉડાડવા તાપણું કરવું છે, તો તું થોડાક લાકડા આપીશ? હા હા, ક્યો નહીં, ચલિયે મેં હી લકડી કી ભારી લેકર આતા હું. રુકિયે, અભી મા ઓર દીદી કો પૂછ કે આતા હું. સ્વામી હવે કેમ છે? હવે ઠંડી ઓછી થઈ હોય તેવું લાગે છે ખરું. સ્વામી, આ છોકરાએ આપણને લાકડા આપ્યા છે. બહુ સરસ, પણ તેને પૂરા પૈસા આપજો. હા, આપણે મફતમાં નથી લેવા, ખરે ટાણે તેના લાકડા કામ લાગ્યા છે. સ્વામી, અમે પણ તેને તાણ કરી હતી કે પૈસા લઈ લે, પણ તેણે ના પાડી. લાકડા લેવા ગયા ત્યારે તેની મા પણ તેની સાથે હતી. આ છોકરાએ પોતાની આખી ભારી આપી દીધી અને તેની માએ પોતાના ભારામાંથી ત્રણ ચાર લાકડા આપીને કહ્યું કે જા બેટા,
ખુદાના ફકીર માટે મફતમાં આપ્યાઓ, પૈસા ન લેતો. અરે વાહ બેટા, તારું નામ શું છે? મેરા નામ બાઉદ્દીન હૈ. વાહ સરસ, લેકિન તુને પૈસે ક્યું નહીં લીએ? મેરી અમ્મા ને કહા કે ફકીર કે પાસ પૈસે નહીં માંગતે, ઉનકે પાસ તો દુઆઈ માંગની ચાહીએ. તું તો બડા હી નેક ઇન્સાન હૈ, ખુદા કો નમાઝ અદા કરતા હૈ? કભી કભી લકડિયા લેને જાના પડતા હૈ ના, કભી કભી સમય નહીં મિલતા, તભી નમાઝ નહીં હો પાતી. યહી હમારા પેશા હૈ, જિસ દિન લકડી નહીં કાટતે યા નહીં બિકતી, ઉસ દિન ભૂખે સો જાતે હૈ, ઇસલિયે કભી કભી નમાઝ નહીં હો પાતી. લેકિન ખુદા કી બંદગી તો રોજ કરની ચાહીએ, આજ સે રોજ નમાઝ પઢના. હાં ઠીક હૈ, આજ સે મેં રોજ નમાઝ પઢુંગા. અચ્છા બચ્ચા હૈ તું તો, અબ થોડે પૈસે ભી લે લે, તું ગરીબ હૈ તો ગરીબ કા પૈસા હમે નહીં રખના ચાહીએ. ગરીબ હૈ તો ક્યા હુઆ, પાક ઇન્સાન ભી હૈ, હમારે ખુશ નસીબ જો હમારી લકડિયા આપ જૈસે ફકીરો કે કામ મેં આઈ. ઓર ગરીબ હોના ગુનાહ હૈ ક્યા? નહીં, હરગિઝ નહીં, ગરીબ તો ખુદા કે સબસે પ્યારે બંદે હોતે હૈ. તો આપ દીજીએ. ક્યા પૈસે? નહીં નહીં પૈસે નહીં, દુઆ દીજીએ. આપ ઓલિયા પુરુષ હૈ તો બસ મુજે દુઆ દીજીએ. એસા કિસને કહા? મેરી અમ્મા ને કહા થા કે હમ ખુદા કો તો નહીં દેખ સકતે, લેકિન ખુદાઈ નૂર જિસકે ચહેરે પર હોતા હૈ, વૈસે ફરિશ્તે યા ફકીર કો તો જરૂર દેખ સકતે હૈ, ઇસકી દુઆ મેં ખુદા કા રહેમ હોતા હૈ. યે તો તેરી અમ્મા કહેતી હૈ ના, તુમે ક્યા લગતા હૈ? વહી આપકે ચહેરે પર ખુદાઈ નૂર હૈ. અમ્મા નહીં, યે મેં કહેતા હું. લેકિન મેરે કપડે દેખે, મેં તો હિન્દુ હું. અમ્મા કહેતી હૈ કે ખુદા કે દરબાર મેં કોઈ હિન્દુ નહીં, કોઈ મુસલમાન નહીં, સબ પરવરદિગાર કે બંદે હૈ. ઓર કપડે નહીં, કપડે કે અંદર જો હૈ ઉસે પહેચાનના ચાહીએ, ઇસલિયે આપ ખુદા કે બંદે હો તો મુજે દુઆ દો. દુઆ મેં ક્યા માંગના ચાહતે હો? પૈસે, જમીન, મકાન, નોકરી, ક્યા ચાહીએ? કુછ ભી નહીં, બસ આપકી દુઆ ચાહીએ. લેકિન દુઆ મેં કોનસી ચીજ ચાહીએ? મેરી કોઈ ખ્વાહિશ નહીં હૈ, જો આપકી મરજી મેં આએ વો દીજીએ. વાહ છોટા હૈ લેકિન બડા હી સમજદાર હૈ તું, તો જા, કલ સે તુઝે લકડી નહીં કાટની પડેગી. તુને હમારે સાધુ કી ઠંડ દૂર કી હૈ તો ગરીબ નવાઝ તેરી ગરીબી દૂર કરેંગે. શુક્રિયા, અદા બરજ હૈ. તો અબ મેં જાઉં, અમ્મા રાહ દેખ રહી હોગી. બાઉદ્દીન, લેકિન એક બાત કા ધ્યાન રખના, અગર નવાબ સાહેબ કે ઘર સે કુછ ફરમાન આએ ઓર વે તુમ્હારે પાસ કુછ માંગે તો મના નહીં કરના. ઠીક હૈ સ્વામીજી, મના નહીં કરુંગા. તો અબ મેં ચલતા હું, ખુદા હાફિઝ. જા, અલ્લાહ તુઝ પર નિગેબાન હો. સ્વામી, તમે એવા તે શું આશીર્વાદ આપી દીધા કે તેને લાકડા કાપવા નહીં જવું પડે? આવતીકાલે તેના ઘરની પાસેથી નવાબની સવારી નીકળશે ત્યારે નવાબની નજર બાઉદ્દીનની બહેન પર પડશે. નવાબ તેની સાથે લગ્ન કરવાની માંગણી કરશે અને બાઉદ્દીનને પછીથી જૂનાગઢનો વજીર બનાવશે. માટે આવતીકાલથી તેને લાકડા કાપવા જવું નહીં પડે. વાહ સ્વામી, આપે તો તેને એક નાનકડી લાકડાની ભારીના બદલામાં જૂનાગઢનો વજીર બનાવી દીધો. સંતની સેવાનું ફળ એ જ છે ને. અરે એક દાતણના બદલામાં અક્ષરધામની પ્રાપ્તિ થતી હોય તો આ જૂનાગઢનું વજીરપદ કેટલી વિસાતમાં. મનુષ્યની નાનકડી વસ્તુ પણ જો સંતના કે ભગવાનના ઉપયોગમાં આવે તો તેનું પરમ કલ્યાણ થાય છે. ચાલો, કૃપાનંદ સ્વામીની ઠંડી પણ ઉડી ગઈ છે તો મંદિરે પાછા જઈએ. હા સ્વામી, ચાલો.